हरि ओम हरि ओम। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नम कुरु मे देव सर्वकार्य सुसर्वदा। निर्विघ्नम कुरु मे देव सर्वकार्य सुसर्वदा। मनुजवम मारुत तुल्य वेगम जितेन्द्रियम बुद्धिमताम वरिष्ठम वातात्वजम वानरयुथमुख्यम श्रीरामदूतम शरणम प्रपथे। मां चिंता विघ्न विनाशिनी माता कमलासनी विसहति हंसवाहिनी विसहति मातु हंसवाहिनी माता हमें दे वो सुमा। विसहति मातु हंसवाहिनी माता हमें दे पण जे कर लई जोने जे कर थित जालियों रे पण जे कर थित जालियों अनय मारी आरात गांगलियों ए હવે મેલીશ નહીં તુમા અરે માં મારી પાપા ભગલ્યો એ હવે મેલીશ નહીં તુમા અરે મારે પાપા ભગવાન। આજે બાપુના સાનિધ્યમાં બોલવાનો જે અવસર મળે છે એ ખરેખર જાતને ધન્ય અનુભવી અને બાપુના શરણોમાં પ્રણામ કરી ઉપસ્થિત દરેક વડીલો અને મારા શાહબુદ્દીન ભાઈએ પણ ખૂબ આનંદ કરાવ્યો, એ પહેલાં દરેક કલાકારોએ આનંદ કરાવ્યો। એક જણો હોન્ડા લઈને જતો હતો,
હોંડાલીન રોડ ઉપર જાતો છો ગાયકા, એટલી બધી સ્પીડમાં જાતો છો ને એમાં ટ્રકની સાઈડ કાપવા ગયો. ટ્રકની સાઈડ કાપી એટલે બરોબર ડ્રાઈવર ની બરોબર આવ્યો એટલે ઓલા ટ્રક ના ડ્રાઈવર ને પૂછ્યું, એ હોન્ડા આવડે હોન્ડા? ઓલો કે આવડો મોટો ટ્રક આખું હોન્ડું નહીં આવડતું હોય, આ માળો વાયુ નો પૂર લાગે. હજી ઓલો ટ્રક નો ડ્રાઈવર બોલે ન બોલે ત્યાં એની આ સાઈડ કાપીને ઘૂમતી આગળ વયો ગયો, આગળ બસ જતી હતી, બસ ની સાઈડ કાપવા ગયો. એના ડ્રાઈવર પ્રમાણે આવ્યો ને કીધું કે એ હોન્ડા આવડે હોન્ડા? ઓલો બસ નો ડ્રાઈવર ગાડી હાકતો, બસ હાકતો હાકતો કે અવડી મોટી બસ આખું હોન્ડું નહીં આવડતું હોય. હજી એ જવાબ ન દે તો આગળ ફોર વ્હીલ ગાડી જતી હતી સ્કોર્પિયો, એની સાઈડ કાપવા ગયો એટલે એના ડ્રાઈવરને પૂછ્યું કે એ હોન્ડા આવડે હોન્ડા? ઓલો કે ફોર વ્હીલ ગાડી આખું હોન્ડા નહીં આવડતું હોય. હજી એ જવાબ ન દે એની આગળ, એમાં આગળ મોટો જબર બમ્પ આવ્યો અને ભડું સુધી ઉલ્લીને પડ્યો, ત્યાં અડધી સાઈડ આખી ઘહાઈ ગઈ. ત્યાં ઓલા ત્રણે અહીંયા પોગી ગયા, કેલા એ આ પૂછતો તો એ પીડ્યો આપડા ધૂળ ખખેરીને ઊભો કર્યો. ત્યારે એને પૂછ્યું કે અમને આવડતું નથી પણ તને આવડે? ઓલો કે મને નહોતું આવડતું એટલે તમને પૂછતો હતો કે આની બ્રેક ક્યાં આવે. એટલે કોઈ આપણને પૂછતું હોય તેનો અર્થ એવો નથી કે એ ઓલા પણ ન આવડતું હોય તો એ માણા પૂછતો હોય. નગર હમણાં રેલવે સ્ટેશનમાં એક જણો બરોબર આમ ટ્રેનમાંથી ઉતર્યો ને ત્યાં ટીટી જોઈ ગયો, ટીટી જોઈ ગયો એટલે એ ટીટીને ભાળીને ભાગવા માંડ્યો, તો પાછળ ટીટી ને આગળ ઓલો રેલવે સ્ટેશન ની બહાર નીકળી ગયા હાવ, અને જ્યાં ઉભે રહ્યા તો ઓલો અંદર પાડીને આમાં ઉભે રહ્યો. સાહેબ ને કે આવો આવો સાહેબ આવો, કેમ છો મજામાં? કે તું દોડતો તો શું કામ? તાર મને હવાય ને આવી એટલે તારી પાસે ટિકિટ છે? કે હા રી ટિકિટ આવ્યો જોરી, તો તારી પાસે ટિકિટ હતી શું કામ દોડતો હતો? એ કે મારે બે જણા હતા ને એની પાસે નહોતી. કોકની વાહ ડોટું દેવા જાય ને તો હકીકતની બે વ્યક્તિ વહી જતી હોય, પણ દાદની રચના એ બે કડી બાપુ અને મારે વચ્ચે થોડુંક જેટલું સમયમાં ટૂંકું ને આનંદ કરાય એવો આનંદ કરવાનો હું અહીંયા પ્રયાસ કરી. કારણ કે આજ સાયર લેરું થોડ્યું મુજ ઘટમાં ગણેરિયું અને હટરીને પહોંચી તાતો દૂજી ઉપડ્યું, એમ અહીંયા પૂજ્ય બાપુ બેઠા હોય. અને વાલ્મીકી સમાજ એટલા બધા લહેર કરે છે ને ગામો ગામ જે ને પોરહના પલા ચડે છે કે અમારી કથા છે અમારી કથા છે, અને બાપુએ જે કૃપા કરી અને એમાં આવા ડોક્ટર સાહેબ નિમિત્ત બન્યા છે. બાપુ ઢોલ વગેરે હાલે જ નહીં, લગ્ન દીકરાને પરણાવો હોય ને તોય તે ઢોલને પૂંજવા જવો પડે. બોલો કરોડપતિ હોય તો એ મોતી એ થાળ ભરે હોય ને હાલો રે સાહેબ આ ઢોલ વધાવવા ઢોલને વધાવવા જવો પડે. અને કરોડપતિ નો દીકરો પરણી ને આવે પણ ઢોલી જ્યાં સુધી જગ્યા ન દે ત્યાં સુધી વરરાજો ઘેરે ન પોગે. પણ અમુક 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 છે ને બહાર ગમે એટલા રૂપિયા બગાડે પાછા ઢોલી માથે રી ઉતારે. બોલો વેવાઈના ગામમાં બેન્ડ વાજા વાળા ઉપર હો હો ની નોટ ઉડાડી હોય, એ રસ્તે પછી વરનો બાપ સરવાળો કરતા આવતો હોય ઘેરે પોગે તક ઓહો કેટલી છોકરો પીડ્યો. પછી ઓલા ગામના ઢોલી બિછાડ્યા પછી ઓલો ખામીઓ કરતા હોય ને ત્યારે કહે ને ઢબુક 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 તો આમ કરે આગો કહીને હવે બસે લઈ લે ને આગો કહીને લે. હવે વેવાઈના ગામમાં તું પકડ્યો નતો રહેતો. અને મને અમુક અમુક વાતો સાંભળ્યા પછી એવું લાગે છે કે ખરેખર જગાડવાનું કામ ઢોલીએ કરેલું છે. ગામમાં દુશ્મનો જયારે ચડતા ત્યારે પણ એમ કે ટીમા ઉપર ચડીને ઢોલ વગાડી અને એમ કે બાકી ગામને જગાડતા અને એ તમામ તાલ નોખા નોખા આવતા. અત્યારે તાલ નહીં તો મને ખબર નથી, અત્યારે તો આડેધડ લગ્નમાં લગ્ન ગીત આડેધડ થઈ ગયા પછી ઢોલ એનો આડેધડ હોય. હમણાં જ મેં લગ્ન ગીત સાંભળ્યું મને એમ છું કે હોલ્ડરમાં આંગળી ફરાવી દો ગુલોબ કાઢીને એમ ધનુ રૂપડી જાય એવું લગ્ન ગીત. બોલો કોલેજમાં ભણતી એક કન્યા કુવારી લે, કોલેજમાં તારી માં કન્યા કુવારી જ હોય કે ડોસ્યું ન હોય અહીંયા. એવા લગ્ન ગીત ગાય આપણને એમ થાય ભાઈ ભાઈ લ્યો. અને ઓણ ઓણ જેટલા લગ્ન થયા ને બાપુ હાથ હાથ વર્ષના બાકી હતા ને ઓણ પૈણ્યા. બોલો કારણ કે ઓણ કપાહના ભાવે હારા, ડુંગળીના ભાવે હારા અને માણસના વિશારે હારા. અને વરના બાપ તો પકડ્યા ન જાય કે ગમે એમ ભલે થાય બાકી ઓણ દીકરો પરણાવે પાય. અને રોડ ઉપર નીકળી તો 80% વરની ગાડીઓ સામ્યું મળે અને અણવર વળે હાથમાં બીડીને કોણી બહાર આમ આખી આંખને આખી વરની ગાડી છે હવે અમને ખબર છે. પણ લગ્ન ગામડામાં એમાંય ખાસ હોય એમાંય જે હમણાં એક બેન એક ગીત ગાત્યું છે
છટિયા પાડી પટિયા પાડી ભાભી મંડપ જાય એમાં ભૈલા નો શું વાક છે. મેં કહ્યું તારા બાપે 10 વીઘા વેચી ઈ વાક છે. એટલે વાલ્મીકી સમાજ બેઠા છે એટલે આનંદ ઈ છે કે એની વગર હાલે નહીં. અને બાપુએ જે વાત કરી એમ કે જગતને સાફ કરવાનું જેણે કામ કર્યું છે અને એની વચ્ચે જ્યારે અહીંયા બોલવાનો થોડું ઘણું જેટલું અને આનંદ થઈ જાય અને એમાં બાપુ આનંદ થઈ જાય ને એટલે અમારા ધક્કા એમ થાય કે ના ના આવ્યા એ પ્રમાણ છે. હે અહીંનો ધક્કો રાજકોટ નહીં, આમ તો ઉપેલી ધક્કો ખાધો એ પ્રમાણ છે. હવે હા નહીંતર માયા એને ઓળખે કોણ. પણ જેની કૃપા થઈ જાય એ આપણે ખરેખર એ મારી ભાવના હું નથી વ્યક્ત કરી શકતો. પણ દરિયો પીવાથી પ્યાસ બુજે નહીં અપચો થઈ જાય બો એ વાલા મારા અપચો થઈ જાય બો. દરિયો પીવાથી પ્યાસ બુજે નહીં અપચો થઈ જાય બો એ પ્રભુ મારા અપચો થઈ જાય બો. અમૃત ઘૂંટડાય પીવ વાલા તો આપે એટલું જ લો એ પ્રભુ મારા આપે એટલું જ લો. આપે એટલું જ લો એ વાલા મારા આપે એટલું જ લો એ પ્રભુ મારા આપે. દરિયો પીવાથી પ્યાસ બુજે ની અપચો થઈ જાય બહુ અને મીઠડું નાનું ઝરણું મળે તો હું અમૃત ઘૂંટડા પીઉં. દરિયો પીવાથી કરોડપતિ માણા હોય અને એનામાં જે લોભેશ વૃત્તિ હોય આમ હાથ કરતા જ ન આવડતું હોય, અરે કૂતર્યું ન ગળવા દેતો હોય, પોતાની માટે ડોટું દેતો હોય, એની પાસે દરિયાના જેટલું પાણી છે એટલી સંપત્તિ એની પાસે હોય તો એ ખારા દરિયા જેવું છે. અને એ આવો આવો હાવ લોભેશ હોય ને એને ઘેરે ડૂબક્યું કરજો તમે ઊભા વાંહડા આટા મારતા છે. આપણે જઈને એમ કે આ મુંજો તમારો છે તો આપણે કે હા આપણે ક્યાં આવ્યો તો બેટા શું નામ છે તારું તો કે અબાયા બાબા ચાલ્યા કર ભેગું લે આવ્યો તારો બાપ વટક વાળવા અને ગરધણી તોય પાછો ન વળે. જો બેટા કોણ મહેમાન છે તો ઓળખી ગયો એ માવડા ગાવા વાળા. દરિયો પીવાથી પ્યાસ બુધે ની અને અપચો થઈ જાય બહુ અને મીઠડું નાનું ઝરણું મળે તો હું અમૃત ઘૂંટડા પીઉં વાલા તને કશું કદી ન કહું. મોતી દાણો કિંમતી છતાં પણ ખવાય બાજરો ને ઘઉં એ વાલા મારા ખવાય બાજરો ને ઘઉં. મોતી દાણો કિંમતી છતાં પણ ખવાય બાજરો ને ઘઉં એ વાલા મારા ખવાય બાજરો ને ઘઉં. માલેક ટાકા ફેરે નહીં પ્રભુ મિલના માલેક ટાકા ફેરે નહીં હવા ગજ પહેરે છે હું વાલા તું આપે એટલું જ લો એ હરી તું આપે એટલું જ લો.
સુખ દુઃખ નહીં સંસારમાં, ઓલી ઘડીઓ આવે ઘડી, પણ સુખ દુઃખ નહીં, સુખ દુઃખ નહીં સંસારમાં, પણ સુખ દુઃખ નહીં સંસારમાં, ઓલી ઘડીઓ આવે ઘડી, એ પણ ઈ તોલી એ કોયલણી, આર રે ઓલી પરમારથ ની પાલિયા, એ પ્રભુ તને વાલા તને એ દી, એ પ્રભુ તને કશું કદી ના કહું, વાલા તું આપે એટલું જ લઉં, એ હરી તું આપે એટલું. હીરો માણેક કિંમતી છતાં પણ ખવાય બાજરો ને ઘઉં. આપણે વાડીલાલ હોસ્પિટલ અમદાવાદ જઈએ ને એટલે ત્યાં થોડાક આગળ આવીએ એટલે ઠાઠડીઓની રેડીમેડ દુકાનો મળે, નનામિયું મળે, એની રેડીમેડ દુકાનો છે, વાંહડા, કાસુ, હુતર, કાથી, ખાપણ, શાર, નાળિયેર, દોણી, આખી કીટ તૈયાર. સારું છે એ લોકો સ્કીમ નથી કાઢતા. પણ હું પ્રોગ્રામમાં લઈ એકવાર નીકળ્યો ને હવારના પોરમાં ન્યા ગયો ને એ બરોબર રસ્તે હાલ્યા જતા હતા અમે, તો હવારના પોરમાં એક જણો દુકાન ખોલીને અગરબત્તી કરતો, બોલો એ ભગવાન પાસે શું માગતો હશે? એ તો એમ જ કહેતો હશે ને કે એક બેને લઈ લે મારા બાપ, એક બેને લઈ લે. પણ મને બીજો વિચાર એ આવ્યો, પરમાત્મા કેટલો દયાળુ છે કે નનામી વેચનારો માણા હવારના પોરમાં ઉભો થઈને ભગવાનને પ્રાર્થના કરતો હોય તો પરમાત્મા એટલો બધો દયાળુ છે કે બેને મારીને એની રોજી દેતો હોય. તો આપણે તો મહેનત કરવીને આપણે શું કામ ન આપે ભલામણ? હે હીરા માણેક કિંમતી છતાં પણ ખવાય બાજરો ને ઘઉં, અને મિલના માલિક ટાંકા પહેરે નહીં. આ કરોડપતિની ઘેરે જાય, આપણે ધીરુભાઈની ઘેરે ગયા હોય તો કોઈ દેવ બન્યો કે કોકિલા બેને એવા ભજીયા બનાવ્યા તો અંદર હોનાની ગીંજું નાખીને ભજીયા કરે. હીરા માણેક કિંમતી છતાં પણ ખવાય બાજરો ને ઘઉં, આ મિલના માલિક ટાંકા પહેરે નહીં હવાગજ પહેરે હઉ, વાલા તું આપે એટલું લઉં. આવી શ્રદ્ધા વધારે વધારે હોય તો બાયું નહીં. એ જો એનું એનું મંડળ જ જુદું. આગળ શાહબુદ્દીનભાઈ વાત કરી ને, આપણા ભાભા મંડળ પેલા હતા, નહોતા એમ નહીં, એ બુંગણે ઘરના, રામસાગર ઘરના, સા કરવા વાળા ઈન, પીવા વાળા ઈન, ગાવા વાળા ઈન, સાંભળનારા ઈ, ને વાતારા નમિયો એ ભીજું ગળવા દો ને એ લાગ્યું રે એ મેવાડી રાણા તણી દંગ દંગ દણી. પછી પ્રમુખ થવામાં ડખા છે મંડળ ભાગ્યા. પણ ઓણ તો આ માવડિયું ને આમ જો ઓણ કડતાલુ ના ભાવ વધવાના, કારણ કે ઓણ અપર મહિનો છે, અધિક માસ ઓણ છે, ને આમાં વર્લ્ડ કપ આપણા છોકરા રળી ગયા. વ્યાવો હોય ને કે ઓહ ઓહ વ્યાવો, ગીધી ગીધી કરીને બોલાવ્યો પાસ બાપુ. ત્રણ આ ત્રીજો અધિક માસ છે, મને યાદ છે ત્રીજા અધિક માસમાં વર્લ્ડ કપ ને અધિક માસ બે ભેગું થઈ ગયું. આ વખતે થોડુંક વહેલા થઈ ગયો વર્લ્ડ કપ, નકર આ વર્ષે ઝોટો થઈ જાત પાછો. પણ એ માવડીના કડતાલુ રજા વગાડતા હોય ને તો આપણે મજા આવે. કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી, એ કીર્તન નથી, કોઠા વરાળ છે, કોઠા વરાળ. હા જે એ દિવસે બધી મહિલા મંડળે બધી વાત કરી હોય, ગલીમાં, રૂડીમાં, રતનમાં, જકલમાં, જમનામાં, બધું માવડિયું ભેગ્યું છું ને પછી વાતો કરી, જો ભાઈ બધું 500-500 રૂપિયા કાઢો ને તો ગોમતીમાં ખોખોળિયું ખાઈ આવ્યું. હા જે વાળું કરીને છોકરાને એમ કે બેટા એક 500 રૂપિયા દે ને તો આપણી ગામની બધું બાયુ જાય ને તો હું ભેગી ગોમતીમાં ખોખોળિયું ખાઈ આવું. તો દીકરો હોય પૂઈને વગીનનો, એ સીધો ઝડકી નાખે ત્યાં ગોમતી હું બાપનો રાઈટો, મનમાં મંગા કાથળમાં ગંગા, ગોમતી કેમ ન આવે? સાના માના છોકરાને હેલા નાખો, ગોમતી દીકરું કાંઈ નથી થવું. પછી પૈસાડી નાખી રહ્યા ઊંઘ ન આવે. ઘરે રે ઘોડિયામાં હતો ત્યારે ઘોડિયાને ઢાળો એમ કહેતો, કાયલ વો વાયશે, કાયલ વો વાયશે, કાયલ વો વાયશે. આને મોટો કરી, આને પરણાવી, આની ઘેરે વો વાયશે, પછી મારે માથેલી બધું કામ વહી જાય, અને પછી મારો દીકરો મને શારધામની જાત્રા કરાવશે. શારધામ તો ઘરે ગયા, રૂપિયા 5-6 માથો જો, કોઈ કોઈનું નથી રે.
અને ઘરમાં ખરેખર ઘરમાં આપણું પવિત્ર વાતાવરણ રાખતા હોય ને તો માવ હવારના પોરમાં ઉભી થઈને ધૂપ દીવા કરીને પછી ચા પાણી જે કાંઈ રોટલા નાસ્તો જે કાંઈ કરતા એ બધું તૈયાર કરીને પછી આપણને જગાડે અને આપણે સીધા આખું સારું છે જગાડે બપોર થઈ જાય કોઈથી આપણે હવારમાં ઉભા થઈને કાંઈ ધંધા કરીએ નહીં કોઈથી હારા પણ ઘરમાં પવિત્ર વાતાવરણ રાખતો હોય તો આ માવડીઓને એમાંય ઓણ અધિક માસ છે એટલે જલસો અને એ પાછું નદીને કાંઠે જે પૂજા કરવા જાય ને ત્યારે તો જોવા જેવું હોય બોલો એ ગામનું મંડળ ભેગું થયું ને તે બુજી ડોશીએ નક્કી કર્યું કે હાલો ને ભાઈ આપણે રાધા કૃષ્ણનું રમીએ તાવળી એક એક માડી કહે એ કે લે રાધાજી તો હું થઈ જાઉં કાનુડો કોણ થાય ત્યાં 80 વર્ષના ગલીમાં ગયા કાનુડો હું થાવ 80 વર્ષે કાનુડ એ 80 વર્ષે ભાઈ પીળા પીતાંબર ને ઝરમસી જામાન એ દાંત વગેરેના હોઠ ઉપર આમ લાલાએ મોરલી મૂકીને મોરલીએ જે રાઈડ નાખી મોરલીને ખબર નહોતી કે આ ઉપયોગ મારો થાય એમ તે તો ની વાગતી બેન થઈ ગઈ હાવ બીજા અડે તોય ભડકે હે ક્યાં એ કે લો ભાઈ કાનુડા ક્યાં હવે શું કરવું એ કે કદમ ના ઝાડ માથે ચડી જા એ કે કદમ નું ઝાડ ક્યાં લેવા જવું તાકે જા હરીખ વર્યો એ કે પણ એ તો કાળુંદ્રી ની કાંઠે હતો તાકે ઉભેરો કાળુંદ્રી આવી જાય અહીંયા આવે તો મધ્યાહન ભોજન નો ટોપ લાવ્યા ને એ હરીખવાને ઝાડ એટે મૂક્યો અને હેલે હેલે ભર્યો એ કાળુંદ્રી નદી બધું ગોપ્યું એ ટોપ ની ફરચ્યું બેસી ગયું એ કાળુંદ્રી નદી ને ફરચ્યું અને કાનુડો 80 વર્ષે હરીખવા માં બેસી ગયો એમાં એક ગોપી નું ધ્યાન જો કે લાલા અમારા કપડા દઈ દે એ લાલા અમારા કપડા દઈ દે અને કાનુડો ખીજાણો ગોકુળ આવીને લઈ જાય મથુરા આવીને લઈ જાય એ ઝટકા નાખતા નખાઈ જાય ને હરીખો બટકણો ડાળ ભાંગીને આય લાલો હેઠો ભાયો લાલો હેઠો આવ્યો એનો વાંધો નહીં પણ કાંડું છે કાળુંદ્રી ના કાંઠા ઉપર ગયું હજી પ્લાસ્ટર છે બોલો ધીરુભાઈ પાટા બદલાય બદલાય થાકી ગયા હજી એ હાથો મળતો નથી અને હામાં મળે તો આપણે કઈ કૃષ્ણ ભગવાન જય શ્રી કૃષ્ણ ડાની મારા રોયા પણ એનો એ આખો એનો ભાવ જુદો આખી વસ્તુ જુદી આપણે હાથમાં ગામડામાં જે આપણે ડાકલા ને એવું બધા જે એક મુદ્દામાં બધા માને આદમી ને ધૂણતા હોય ને ખમાહા ખમાહા કુટુંબ નું કલ્યાણ કરવા આવ્યો મારા બાપ 80 વર્ષ બેઠો ને 380 ને હવે હું કલ્યાણ કરતું કે એ આદમી ધૂણે એમ નઈ આ બાયુ ધૂણે બોલો બેનું ધૂણે જ મને બહુ ગમે હવે એમાં આ દશામાં આપણે પગે લાગ્યા આપણે કઈ વાંધો નથી પણ બાપુ અમારી પરિસ્થિતિ એવી થઈ દશામાં આવ્યા પછી બાયુ પાસે પાણી ન મગાતા આપણે કઈ પાણી લાગ્યો મારી પાસે માગ્યો અમને થોડી ખબર હતી કે તમને કમકમાટ ચાલુ હતો એ એક બેન ધૂણતા હતા ને બેનું ધૂણેમાં તકલીફ શું થાય બીજી કાંઈ નહીં બાયુ બેન ધૂણતા હતા ને આખું ગામ પગે લાગતું હતું હે માં હે માં પણ મુંજાય કોણ આખું ગામ પગે લાગતું હોય હે માં કરીને પણ મુંજાય કોણ એનો ઈ આખું ગામ કહેતું હે માં પણ ઓલો બેસાડો કેમ કે હે ઈ વળે અધો પાડી નાખો બીજાને કહેતા લાઈનમાં પગે લાગો ને લાઈનમાં હણા 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 એક બેન ધૂણતા હતા આખું ગામ પગે લાગતું હતું ને એનો પતિ હમણાં વ્યવસ્થાપક થઈ ગયેલો એ ભાઈ આખા ધોળા કાંઠો લે એ ભાઈ તમારી માવું ધૂણે જયારે આવ્યો મેં તમારા ઘેરે ભાઈ આમ કાંકો થઈ ગયેલો અને એકલો એકલો બબડે હું મારા બાપાને નાદ પાડતો હતો એ દહીમાં લગ્ન જ ન કરાય મેં અમારી હાથ પેઢીમાં કોઈ ધૂણ્યું નથી ઘર માથે ગોલ કે ઘરે ભલા મને આવા ધંધા કરે આવું આપણા ઘેરે ન હાલ લાગે એ છોકરા પાણી પાને તારી માને પાણી પાને એટલે છોકરા ઈશારો કર્યો પાણી ઈ ઓલી બાય સાંભળી ગઈ કે મને પાણી પાવું એમ મને ખોટી માને હા નહરાળ થયો હું ના પીઉં હું દરિયા પીઉં દરિયા ગોળો ભરીને તરસ્યા જાય બધા દરિયો પછી હું દરિયા પીઉં ઓલો કેમ હું મારી હાટું મગાવું ભલા મને હું તમને થોડો કહું મારી હાટું તમતાર ચાલુ રાખું હું નહીં વાહન નાખ છોકરા વાહન નાખ પાણી અહીંયા દે વાહન ના નાખ ગામડાને ચૂકા રોયા બાદ છે ગામના આડા આવ્યા માં સોરું કસોરું થાય તારથી આવું ગણીને ગાંઠે ન બંધાય માં ના ના મને ઓળખતો નથી ઓળખે 35 વર્ષ થા ઓળખું ઓળખતો નથી
એક ભાઈ ના પત્ની ને દાખલ કર્યા ને તો ડોક્ટર ને બાટલો ચડાવો, તે બિશાળા બેન ને એમ કેતા, બેન કડક મુઠી વાળો ઓલો બાટલો ચડાવો, હો નાખવા હાટું મહેનત કર્યા, કડક મુઠી વાળો બેન, કડક મુઠી વાળો, આમ કરતા હતા. એમાં પતિ જોઈ ગયો, ડોક્ટર કે હાથ મૂકે, હાથ મૂક. બોલો કે ભાઈ હું ડોક્ટર છું, માં કહેવાય, જે કહેવાય, હાથ મૂકીને ભાઈ શું કરો ને આમ 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 આમ. તાકે ભાઈ હું નર્સ ગોતું, કે આ તમારી પાસે ઊભી. તાકે ઈ નહીં, રગ ગોતું, રગ ગોતું. બોલો કે મને તરી વરત આ રગ ન ચડી ને તને ઘડીક માં ચડી જાય. અરે હકીકત આપણી ઘેરે માણા આવે ને એ કેવો છે એ જોવું હોય ને એને ટીવી ચાલુ કરી રિમોટ હાથમાં આપી દેજો, જેવો હશે ને એવી ચેનલ આવીને ઉભો રહે. એટલે આને બિચારીને ગામના કે માં એને સોરું કસોરું છું બાપા, પણ આમ જો ઉધારથી માફ કરી ગયો. ના ના મને ઓળખતો નથી. ગામના કે અમે નથી ઓળખતા માં, અમને કયો તમે કોણ છો હોય. તવલી ધૂણતે ધૂણતે કે કાળ ક્યાં સાવ અતારમાં ન ખબર પડે. ઓલા કે અમે એ પીડિયર કરેલો નહીં ને કાળક્યા માં તમે હાસા, પણ માં તમે આવ્યા ક્યાંથી એ કયો. તો ધોળતી ધોળતી કે ઓલો મહાકાળી માં પાવાગઢ રે, એ મગજમાં નીકળી ગયું, ખોટું કેટલી ઘડી આલે, સોટીલો મગજમાં સીડ્યો. ધોળતી ધોળતી કે સોટીલે થી આવી, સોટીલે થી. ગામના કે ભોઠી બેન સોટીલે સાવડ મારે. તો ધોળતી ધોળતી કે ન્યા મારી બેન ને મળવા જીતી જાલી સીધી આવી. લે આ લડી લેવું એને કોણ ના પાડે. એટલે મારો કહેવાનો અર્થ એને ભાવના બહુ. આપણે જો આપણે કોઈ જે કોઈને ઓલે ખબર કાઢવા ગયા હોય, ખરેખરે ગયા હોય, તો આપણે એક બે બીડીયું ને એ ચા ને આમ તો લગભગ ચા પીવાની ઈચ્છા થાય ત્યારે જ માણસ માંદો કોણ છે સાંભળે. આ ગામડાની રીત. હમણાં શેકો એટલે હાજા મંદો, હમણાં હાવ શા પાણી ખૂટ્યા બળજો લેવા નીકળે ને ખરેખરે જાતા આવે. પણ આ બહેનો બહેનોનો સ્વભાવ એવો. એક દાદાને બિચારા ગુજરી ગયા એટલે ખબર કાઢવા બાજુ આવ્યું ને પડખે બેસી ગયો. હેમ માડી કાલ તો મારા દાદાને કાંઈ નહોતું, ઓશિતા સોચ્યું કાંઈ નહીં બેન, હવાના પલમાં રોવડ આમ ભાખરી કરતી હતી, તાર દાદાએ માર્યો મને આકલો. એલી મેં કીધું હો મને મજા નથી ને, થોડી ખીચડી કરી દે છે. મેં તાર દાદા હાટું ખીચડી કરી દીધી, તાર દાદા ખીચડી ખાઈ લાંબો વાહો કર્યા, બપોર ચૂન સાઈડ મીણો, ફરી વાર દાદા તાર દાદા માર્યું મને હાકલો. એલી મેં કીધું હો ખીચડી ખાતે કઈ મીણો ન સડે, આ તે મને શું ખવડાયું. થોડી થોડી જીન રોહડામાં તપેલી શીબુ ઉગાડીને જોયું, ખીચડી છે ને મારે ભૂલમાં ભૂલમાં તાર દાદા ને કપાસિયા વગાડીને ખવડાવાઈ ગયા. પાડાના ખોરાક ખવડાવી દે બાપો રે એનો. ધોળે ધોળે છોકરાને ફોન કર્યો, છોકરો ગાયક આવ્યો ઓફિસેલી, ભાસ્કરભાઈ ડાક્ટર ને બરક્યા, તાર દાદા ને બે ઇરેશન માર્યા, તે તારા દાદા ટાસકા જેવા. અર્ધિક રાત થઈને ફરી વાર તાર દાદા માર્યો મને હાકલો. એલી મેં કીધું હો મોળો જીવ થાય, ઘરમાં લવિંગ ની કાકરી હોય ધેન. મેં ડબલા ડુબલી ને બધું જોયું પણ બેન લવિંગ ની કાકરી ન મળી. પણ ખેલી શાંતા બેન ને કીધું, બેન તક હો તમારા ઘરમાં લવિંગ ની કાકરી હોય ગયો ને એને બરોબર લવિંગ લેવા જવું, લાઈટ ગીધી લવિંગ ની કાકરી મને હાથમાં આપી, મેં તાર દાદા મોઢામાં દીધી. તાર દાદા મળ્યા સાવવા, લાઈટ આવી ત્યાં તો એકલું મોઢામાં લી લોય લોય જાય. ફરી વાર તાર દાદા માર્યો મને હાકલો. એલી મેં કીધું હો લવિંગ સવાતું નથી, આ શું છે જોતો ખરી. મેં મોઢામાં આંગળી નાખીને લવિંગ બારું કાઢ્યું, લવિંગ શેનું, મારે ભૂલમાં ભૂલમાં મોશી ખીલી દેવાઈ ગઈ. પણ દરિયો પીવાથી પ્યાસ બુજે નહીં, અપચો થઈ જાય બહુ. અને તખતદાન ભાઈ નું જે ગીત છે, જીવન છે જીવવા જેવું, એ શબ્દ અત્યારે ખરેખરા જોઈ ને તો જીવન નથી જંજાળ, જીવન છે જીવવા જેવું. અત્યારે લાગે જેવું બોલો, ભગવાન રામ ને ભગવાન કૃષ્ણ સંતોની કૃપાથી આપણી ઉપર એટલા બધા મોજમાં છે ને, એની પાસે નહોતું ને એવું આપણને આપ્યું. બોલો, આ ભગવાન કૃષ્ણ પાસે મોબાઈલ હતો એ કે નહોતું. બોલો, 18 દિવસનું યુદ્ધ હાલ્યું પણ એ તો વ્યવસ્થા નહોતી, બાકી એકે સપન કે એકે 47 હોત ને ત્રણ દીમાં ગોટો વાળી દેત. અરે વાહન નહોતા, સોકડા હરખા કરી કરીને કૃષ્ણ ભગવાન નામ સોટા પડી ગયા હતા. અર્જુન કે અહીંયા લઈ જાય બિચારા, ત્યાં કપડક 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 કરતા, બાકી ત્રણ બીજા સકડા હોત ને તો એ શારદીમાં પૂરું થઈ જાય. આમલી દુર્યોધન આવે ડાક 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 કરતા કરતા,
કારણ ક્યાં છે? ત્યાં કઈ સર્વિસ કરાવવા ગયો હતો. કેટલી વ્યવસ્થા અત્યારે ભગવાન આપણી પર કેટલો મોજ માસ. એની પાસે જે વ્યવસ્થા નહોતી, આ બાયુને નામ નથી આવડતું એવું જોયું તો ગાડીઓ ગામમાં ગડી ગયું. બોલો, આ સ્કોર્પિયો બાયુ નામ નથી કે તમારે ભાઈ ખરપિયો લાવ્યા? ખરપિયા પેલાય હતા. જે ભગવાન પાસે નહોતું એ આપણને મોજથી આપ્યું. બોલો, 30 વર્ષ પહેલા ફોન મોબાઈલ કાંઈ કોઈને નહોતો, જેને ફોન નહોતા જોયા ઇન્ટરનેટમાં વાતો કરે. બોલો, 30 વર્ષમાં એટલું જો ભગવાને આપણી ઉપર કૃપા કરી હોય. મોઠામાં દાંત નો હોય ડોઈશું મોબાઈલમાં વાતો કરે. બોલો, તા દાદા શું કરે? દાદો ઓકે, ઈબકે સીડ્યો દાદો. હમણાં એક દાદા પડી ગયા. હકીકત છે, આપણે એમ લાગે ગામડામાં કોઈને ખબર નથી પડતી, એવું નથી. અત્યારે લગભગ બધાને ખબર પડે. બોલો, કોઈ વ્યક્તિ બાકાત નથી. ઠીક છે, પોતપોતાની વ્યવસ્થા પ્રમાણે થોડું ઓછું વધુ, બાકી ખબર બધાને હોય. એક બાપા પડી ગયા, હાથ ભાંગી ગયો. ડોક્ટરે પૂછ્યું, દાદા કેમ કરતા પીડ્યા હતા? ભેંસ માથે ઊભો હતો. એ કે ભેંસ માથે હું કામ ઊભા હતા? ટાવર નહોતો આવતો. આ વિજ્ઞાન ક્યાં ભોગ્યું હોય જોવો. ખરેખર ભગવાન એટલા બધા કૃપા કરી, એટલી બધી ગાડીઓ ને એમાંય આ અધિક મહિનામાં આ વર્ષે તો જોજો માવડિયું ક્યાંક નવું કરવાની. બોલો, કેવા કહેવાય, એ ગયા અધિકમાં ખાસ ફરમાય છે અમારા ભાઈ. હા, આ માવડી આ પુરુષોત્તમ મહિનાની વાત કરું. આ ઓણ ઓણ છે ને, માવડી બધા તૈયાર છો ને? એ લીલા લહેર ને કાળા બોકા હાવ. એ ગયા 3 વર્ષ પહેલા, જે 3rd અધિક માસ હતો એટલે 9 વર્ષ થયા. એ વર્લ્ડ કપ ને અપર મહિનો બે ભેગું થઈ ગયું. મેં કીધું એમ, એ જ રીતે આમ ગામને જાપે જાય, એ પુરુષોત્તમ ની પૂજા કરે. જો નદી ન હોય તો ગામને જાપે પીપળો હોય, અથવા ગોર બાપાનું ઘર હોય, સાધુનું ઘર હોય, ન્યા જઈને પછી વાર્તા ઉકે. બાકી નદીનો પટ હોય તો પછી કોઈને કાંઈ એને જરૂર નહીં. હે, નદીના પટમાં પછી અહીંયા ખેતર તાણે, ખેતરમાં વાવે, અને પછી હામ હામી ડોસ્યું ભલામણ કરે. મારા દીકરાને કહેજો ખેતર લણી જાય, ભંડાર ભરી જાય. આ વેળીઓમાં ભંડાર ભરાય. એટલે એ બીજું માવડિયું ગામને જાપે, બરોબર પુરુષોત્તમ પૂંજવા જતા હતા ને, એમાં આ વર્લ્ડ કપ હાલે. અને ત્યારે ગામડામાં બહુ કાંઈ ટીવી નહીં, પાનને ગલે ને કોઈ શોખીન માણસો રેડિયા ક્યાંક ક્યાંક હતા. રેડિયા હતા ને એની આબરૂ હતી. ગામડામાં રેડિયા હોય તો એ વળી આમ બેઠા પેટી પેટી વાળીને આમ આવે, બે હમણાં આગળ આવ્યો છે સાણો સકરો. અને કાંઈ મનોરંજનમાં હતું નહીં ને, સાણો ભાઈ સકરો ભાઈ ગામનો સોરો. એ રામ 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 ગામના સોરાને જાજા કરીને રામ રામ સગનભાઈ મગનભાઈ પુનાભાઈ, એ રામ 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 મનોરંજન. સાપુ એક જ આવતું, અને જે ગામમાં જે ભાભાને વાસતા આવડતું હોય ને એને આબરૂ, આખા ગામની ટપાલું એકલા ભાભા વાસતા. બોલો, એ સસમાને તમને કોઈ દોરી મારી હોય, એમાં એક દાદા સાપુ વાસતા. રાજકોટમાં કમળાએ 8નો ભોગ લીધો. એક દાદા વડ ખંજવાતા ખંજવાતા કે કમળા હશે લોટકી હો. એ રોગ રોગ બાય નહીં. આપણા શાહબુદ્દીન ભાઈ શિકનગુનિયાની વાત કરે ને, હમણાં એક ડોશી મારી પાસે મને કે માયાભાઈ તાર દાદાને ગુંદી ગાંઠિયા થઈ ગયા. મેં કીધું મારી ગુંદી ગાંઠિયા નહીં, શિકનગુનિયા. મને કે નોનવેજ ના મન ન આવડે. એટલે એક જ ટીવી ગામમાં, અને એ પાનને ગલે એ બરોબર છોકરા બધા જોતા હતા, ને એમાં માવડીઓનું ટોળું નીકળ્યું. એટલે એ મા એક ન્યા, એને એમ છું કે આ છોકરા શું મારો જોતા હશે, તો એ માડી દોડી ન્યા ગયા. તો માને મજા આવી, મારો કેવા ધોકે ધોકે રમે. એ મા ખોટી થઈ ગયા, ઓલે પણ બજ્યું બાયું પોગી ગયું, પૂજા કરી લીધી, કીર્તન ગાઈ લીધા, હવે જે માડીને વાર્તા કહેવાનો વારો, એ જ મા ન્યા ગોઠવાઈ ગયેલા. એટલે બે બાઈને મોકલીને કીધું, જાઓ માડી વાર્તા તમારે કહેવાની છે. ઘર મારે હાવ ભૂલો ગયો, હાલો હાલો કરીને માડી આવી ગયા ને બજ્યું બાયુને કીધું, સોખાન દાણા હાથમાં લઈ લો, આ જો બાયુનો હોપ. બજ્યું બાયુ જો આમ બેસી જાય સોખાન દાણા લઈને. પછી જેની વાર્તા હાલતી હોય ને એનો વિશમાં હોકારો દે. પુરુષોત્તમ ભગવાનની વાર્તા હાલતી જે પુરુષોત્તમ ભગવાન, દિશામાંની વાર્તા હાલતી જે દિશામાં, જીવંતિકામાંની વાર્તા હાલતી તો જે જીવંતિકામાં, આ એનો હોપ. આપણે સત્યનારાયણની કથામાં બધે જાય કોઈ દી ધ્યાનથી સાંભળ્યું કાંઈ? પહેલા આપણા બુઢિયા કરતા ઉપડક બેઠા હોય, પગના અંગૂઠે બેના એના આ અંગૂઠા રહી ગયા, એના
અને જેવા ગોર બાપા શરૂ કરે એમ કરી કારવી નહીં સત્યનારાયણ ભગવાન નહીં પૂંજન થઈ રહેલું છે કઠિયારાને લાકડાનો ભારો વેચવામાંથી બમણી કિંમત મળવાથી સત્યનારાયણ ભગવાનનું પૂંજન કરવાને લાગેલું છે તો ઓલા બુઠિયા કહેતો હરે કે હજી તો કઠિયારો જ આવ્યો પ્રસાદની કેટલી વારે ગામડામાં આપણે શ્રાવણ મહિનામાં કથાની સિઝન હાલે ગામમાં ગોર એક હોય ને એક એક રાતમાં ત્રણ ત્રણ જગ્યાએ કથા હોય તો ગોર બાખરા થઈ જાય તો એક ભાઈની ઘેરે કથા ને બીજા પાસે એ કથા પૂરી કરીને બીજાની ઘેરે ગયા તો જેની ઘેરે કથા વાંચવા જવાનું હતું એ લેવા આવેલો એટલે એને આ કથા આખી સાંભળે ને પાછું એની ઘેરે શરૂ કર્યું ગોર બાપાને કઠિયારો ભૂલાઈ ગયો ન્યા ઉતાવળો ને ઉતાવળ આખો કઠિયારોનો મુદ્દો મૂકી દીધો ઓલો ગરધણી ખીજાણો કે એ ગોર કઠિયારો કેમ ના આવ્યો નહીં રહ્યો છે ક્રિકેટ જોવા ગયા ને એમાં પુરુષોત્તમ ભગવાનની વાર્તા ભૂહાઈ ગઈ ને ક્રિકેટ મગજમાં ગળી ગઈ અને માળીએ જે ઉપાડ કર્યો ભાઈ આ વાર્તા જે સાંભળે એનો તો વૈકુંઠમાં વાસ થાય છે જય પુરુષોત્તમ ભગવાન લીલું એવું ખડનું ખેતર હતું એ ખેતરની વીચમાં નાની એવી ટકડી કરવામાં આવી છે એ ટકડીની બે કોઈ ત્રણ ત્રણ ખીતીડા ખોડ્યા છે માથે નાની નાની લાકડાની મોયું મૂકવામાં આવી છે જય પુરુષોત્તમ ભગવાન ભાઈ એને મોયું નહીં એને સકલા કહેવાય એમ મારો દીકરો કહેતો હતો તક જય પુરુષોત્તમ ભગવાન બે ત્રણ જવાડા પદડુક પદડુક કરતા આવ્યા ખિસ્સામાં લી દોકડા જેવું કાઢ્યું અધર ઉલાળ્યું હેઠું પીડ્યું જોઈને હાલતા છે મારા રોયા શું કરે કાંઈ ખબર નથી પડતી પણ ભાઈ એને તો ટોસ ઉલાળ્યો કહેવામાં આવે છે તક જય પુરુષોત્તમ ભગવાન પછી તો બે જણા ખોટી છે બાકીના વૈયા ગયા ખોટી છે એ બે નોખા પ્રકારના છે એને ટોપા પહેર્યા છે ડોકમાં લીરા લબડે છે કાળા કોટ પહેર્યા છે બે નાથમાં હોકી ટોકી છે બે રોયાએ ટાઈમ જોયો તડકો જોયો પછી હામ હામું ડોકો ડોકો કર્યું તક જય પુરુષોત્તમ ભગવાન ડોકો ડોકો કર્યું ને અગિયાર જણાના મગજ લઈ ગયા કે આપણે આમાં ડોકો ડોકો કરે એના મનમાં શું સમજતા હશે તો અગિયાર જણા દોડતા દોડતા આવ્યા તક જય પુરુષોત્તમ ભગવાન તક ભાઈઓ અગિયારમાં દસ જણા તો બરાબર છે પણ અગિયારમો જણો નોખા પ્રકારનો છે એને પગે પૂઠા હાથમાં મોજા ત્રણ ખીતડાની વાહે ઊંધગલોટીઓ મારીને ઉભો છે તક જય પુરુષોત્તમ ભગવાન તક ભાઈ એમ તો મારો દીકરો કહેતો હતો કે એને કે વિકેટ કીપર કહેવામાં આવે છે તક જય પુરુષોત્તમ ભગવાન બાકીના દસ જણા આડાવાળા ખેતરમાં ખડ ખૂંદે છે ખડ ખૂંદતું જોઈને બે જણાના મગજ લઈ ગયા કે આ ખડ ઉછેરવામાં કેટલી મહેનત પડી ને અમારા રોયા ખડ ખૂંજ્યું પહોંચ કેમ થાય એટલે બે જણાએ ડોટું દીધી તક જય પુરુષોત્તમ ભગવાન તક બાયું તો બે હાવ નોખા પ્રકારના બેને પગે પૂઠા હાથમાં મજા ઉપર ટોપા બેના હાથમાં ધર્મના ધોકા રહી ગયા છે જેને જેના હાથમાં ધર્મના ધોકા હોય છે એને જ બધા આઉટ કરવાની કોશિશ કરે છે બાકી અમારી જેવાની હામાં કોઈ પૂછવાય આવતા નથી અને પાસે ખડ ખાવાના લખડ લાગે મોઢે હિક્યુ બાંધ્યું છે તક જય પુરુષોત્તમ ભગવાન ઈજ મૌન છે બાપુ ત્રણ ખેતીડાને પાસે આવીને ધોકા પસાડ્યા મળે દસ જણામાં એક જણાનો મગજ લઈ ગયો કે આપણે અગિયાર જણા સહીને આ આપણે આમાં ધોકા પસાડ્યા એના મનમાં કેમ સમજતા હશે એટલે દોડતો દોડતો ટોપાવાળા પાસે આવ્યો પોતાની સહમાન ટોપી કાઢીને આપ્યા બદલામ દડો દીધો જોયો પણ ગમ્યો નહીં માથે થૂક્યો હાક થૂકરીને ગોબરીનો તક જય પુરુષોત્તમ ભગવાન થૂક્યા પછી ખબર પડી આ દડો બગડ્યો છે પોતાના પોતાના લેંઘે લૂસવા મળ્યો દડો લૂસતો જાય ડગલા ફરતો જાય ડગ ડગલા આઘો જ્યો પછી ભાદરો મહિનાનો ખૂટિયો વખદાળે નાન્યા નાન્યા ટાટિયો ઢળ્યો પતાકડું મૂક્યું ગડગડતી દોડ દીધી દડાન ખા કર્યો ધોકાવાળાને છું મારો રોયો મારા ખીતીડા પાડી દે દડો ધ્યાનમાં લીધો ધોકો ઠપકાર્યો દડો મળ્યો દડિંગ દડિંગ દડવા આગળ દડો ને વાહે જેમ દેવી પૂંજકના કુતરા હા 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 ડોટું દે બે જણાએ ડોટું દીધી તક જય પુરુષોત્તમ ભગવાન ઘણું ડોટું દીધી ઘણું ડોટું દીધી પણ છેવટે દડો હાથમાં આવ્યો નહીં દડો લીટો વટી ગયો છે એ દડો લીટો વીટ્યો એટલે એને શા રન મળ્યા કહેવાય જેમ એને શા રન મળ્યા એમ બધા એને શા રન મળે જય પુરુષોત્તમ ભગવાન પણ અહીંયા શાંતિથી ભાવથી મને જે અહીંયા અવસર મળ્યો અને અહીંયા જે બોલવાનો અવસર મળ્યો તે બદલ ફરી ફરી વાર બાપુના શરણોમાં મારા પ્રણામ આ બધાને મારા વંદન અસ્તુ જય શ્યારામ આભાર